નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કૃષ્ણ સંકુલ દ્વારા આયોજિત આજના આ વિડિયો લેક્ચરમાં, અંગ્રેજી વિષયના વિડિયો લેક્ચરમાં તમારા બધાનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9, 10, 11 અને 12 આ બધા ધોરણની અંદર અંગ્રેજી વિષયની અંદર એક બેઝિક વસ્તુ આવે છે અને એ છે કાળ. જ્યારે તમને કાળ બરાબર આવડતા હશે, તમે કાળમાં જ્યારે પારંગત થશો ત્યારે અંગ્રેજીની અંદર બાકીનું બધું જ તમે કરી શકશો. અને એટલા માટે આપણે પહેલો ટોપિક છે એ કાળથી શરૂઆત કરશું. અને યાદ રાખજો મિત્રો, આ કાળ છે એની માહિતી અને એના રૂલ્સ અને એના પ્રશ્નો 9, 10, 11, 12 તમામ ધોરણની અંદર આવે છે. પેપરની અંદર આપણે કાળ પૂરો કર્યા પછી, ત્રણ કાળ પૂરા થશે પછી એની ચર્ચા કરશું કે આ પ્રશ્નને આધારિત પેપરમાં કઈ રીતે પૂછાય છે, એનું કઈ રીતે સોલ્યુશન કરવું. પણ પહેલા આપણે કાળ ઉપર જઈએ તો સૌથી પહેલા આપણે ભણશું ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, એટલે કે સાદો વર્તમાન કાળ. આમ તો મિત્રો ઘણી વખત તમે આ કાળ ભણી ગયા છો, તમને ઘણું બધું આવડતું હશે. આપણી કાળ ભણવાની મેથડ થોડીક અલગ છે. જેવું 9, 10, 11, 12 ના પેપરની અંદર પૂછાય છે એ પ્રકારની સ્ટાઇલથી આજે આપણે કાળ ભણીશું. તો સૌથી પહેલા હું તમને એ સમજાવી દઉં કે આપણી મેથડ કાળ ભણવાની છે એ શેના ઉપર આધારિત છે. જનરલી અંગ્રેજી ભાષાની સામાન્ય વાક્ય, હકાર વાક્ય, સામાન્ય એફર્મેટિવ વાક્ય છે, એની કોઈ વાક્ય રચના કેવી હોય એમ તમને પૂછે તો સામાન્ય રીતે આપણે જવાબ આપીએ કે કોઈ પણ અંગ્રેજીનું વાક્ય તમારે બનાવવું હોય તો વાક્ય રચના આવી હોય કર્તા વત્તા ક્રિયાપદ વત્તા કર્મ બદલે કે નહીં. હવે હું તમને સમજાવ્યું, વધારાના શબ્દો છે એ
દર્શાવતા ઉદાહરણના શબ્દો, ક્રિયાની રીત દર્શાવતા ઉદાહરણના શબ્દો અને સમય દર્શાવતા ઉદાહરણના શબ્દો. કોઈ વાક્યમાં પાછળ ઇન ધ ક્લાસરૂમ વર્ગખંડમાં લખ્યું હોય તો એ સ્થળ દર્શાવતા ઉદાહરણનો શબ્દ છે. કોઈ વાક્યમાં સ્લોલી ધીમે ધીમે કામ કરે છે, ફાસ્ટલી ઝડપથી કામ કરે છે આવા શબ્દો હોય તો એ રીત દર્શક ઉદાહરણનો શબ્દ. પણ કોઈ વાક્યમાં પાછળ ઇન ધ મોર્નિંગ આવતું હોય તો એ શું છે, સમય દર્શાવતો. તો કાળ બદલે ને ત્યારે સ્થળ દર્શક વધારાના શબ્દમાં ફેરફાર થતો નથી, રીત દર્શક વધારાના શબ્દમાં ફેરફાર થતો નથી. તો ફેરફાર ક્યાં થાય છે, સમય દર્શક વધારાનો શબ્દ આપ્યો હોય તો જ એમાં ફેરફાર થાય. એટલે આ વસ્તુ પાછી કેવી છે, તો કે ફરે ખરી, પણ ક્યારે સમય હોય તો, બાકી કંઈ પણ હોય તો ફેરફાર થાય નહીં. મિત્રો, તમારા પેપરની અંદર એક કાળના વાક્યને બીજા કાળમાં ફેરવવાના આવશે. તો આવો વિદ્યાર્થી મિત્રો, આપણે શરૂઆત કરીએ પહેલા કાળથી. પહેલો કાળ છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સાદો વર્તમાન કાળ. સૌથી પહેલા આપણે એ જોઈશું કે સાદા વર્તમાન કાળનો ઉપયોગ ક્યારે થાય, કેવા પ્રકારની ક્રિયાઓ હોય ત્યારે સાદા વર્તમાન કાળને વાપરવામાં આવે છે, કેવા પ્રકારના વાક્યોને રજૂ કરવા માટે સામાન્ય રીતે સાદો વર્તમાન કાળ વપરાય, સૌથી પહેલા આપણે એ સમજીએ. તો યુઝ, યુઝ છે એને પેપરની અંદર ઘણીવાર એક્શન એવા શબ્દોથી પણ ઉલ્લેખ કરવામાં આવે છે. એટલે આ શબ્દો પણ ધ્યાન રાખજો, યુઝ અથવા તો એક્શન. તો કેવી એક્શન હોય ત્યારે પહેલા તો સાદો વર્તમાન કાળ વપરાય. સૌથી પહેલું છે રોજિંદી ક્રિયાઓ. રોજિંદી ક્રિયાઓને રજૂ કરવા માટે સાદો વર્તમાન કાળ વપરાય છે. રોજિંદી ક્રિયાઓ એટલે શું, તો કે આપણે એવું કહી શકીએ કે સામાન્ય રીતે રોજ થતી હોય એવી ક્રિયાઓ રોજિંદી ક્રિયાઓ કહેવાય. અચૂક રોજ થવી જોઈએ એવો નિયમ નથી, સામાન્ય રીતે રોજ થતી હોય. તમે એમ કહો કે હું દરરોજ સવારે શાળાએ જાઉં છું તો એ રોજિંદી ક્રિયા છે. પણ તમે રવિવારે ન જતા હોય, રજા હોય ત્યારે ન જતા હોય, ત્યારે ગુલ્લી મારવાનું મન થાય ત્યારે પણ ન જતા હોય, પણ એ ચાલે. જનરલી સામાન્યતઃ તમારી સવારે ક્રિયા શું હોય છે, તો કે હું સામાન્ય રીતે દરરોજ શાળાએ જાઉં છું. તો આવા પ્રકારની જે ક્રિયાઓ છે સામાન્ય રીતે રોજ થતી હોય, ક્યારેક અમુક સમયને કારણે કે સંજોગોને કારણે ન પણ થાય તો ચાલે, પણ જનરલ સામાન્ય સંજોગોમાં રોજ થતી ક્રિયા છે એ રજૂ કરવા માટે સાદો વર્તમાન કાળ અને રોજિંદી ક્રિયાઓ ગણવામાં આવે છે. તો આવી રોજિંદી ક્રિયાઓ મિત્રો સાદા વર્તમાન કાળમાં રજૂ થશે. ત્યાર પછી બીજું છે નિયમિત ક્રિયાઓ. નિયમિત ક્રિયાઓ એટલે શું, ઘણા એવું લાગે કે રોજિંદી ક્રિયાઓ નિયમિત ક્રિયાઓ સરખું છે, પણ એવું હકીકતમાં નથી, બંનેમાં તફાવત છે. નિયમિત ક્રિયા કોને કહેવાય એવો જો પ્રશ્ન કરીએ આપણે, તો ઘણાને ત્યારે રોજ થતી હોય એ નિયમિત ક્રિયા કહેવાય, પણ નહીં મિત્રો, રોજ થનારી ક્રિયા છે એ રોજિંદી ક્રિયા છે. નિયમિત ક્રિયા કોને કહેવાય આવો સમજો. કોઈ ક્રિયા અહીંયા માનો કે રવિવાર છે અને રવિવારે થઈ, ત્યાર પછી આખો અઠવાડિયું ન થયું, પાછો બીજો રવિવાર આવ્યો ત્યારે થયું, પછી આખો અઠવાડિયું ન થયું, પાછો ત્રીજો રવિવાર આવ્યો ત્યારે,
मतलब एक बार क्रिया थई ने પછી બીજી વાર થઈ એ બંને વચ્ચેનો સમયગાળો એક સરખો છે અઠવાડિયા 7 દિવસ તો એને કહેવાય નિયમિત ક્રિયા એટલે યાદ રાખો વિદ્યાર્થી મિત્રો નિયમિત ક્રિયાઓ રોજ થવી જરૂરી નથી પણ દર ચોક્કસ સમયગાળે થતી હોય એવી ક્રિયાઓને નિયમિત ક્રિયામાં ગણવામાં દર અઠવાડિયા થતી હોય દર મહિને થતી હોય દર વર્ષે થતી હોય દર 10 વર્ષે થતી હોય 100 વર્ષે થતી હોય દર ઉનાળે થતી હોય દર શિયાળે થતી હોય આ બધી જ ક્રિયાઓ નિયમિત ક્રિયાઓ ગણાય ટૂંકમાં દરરોજ શબ્દને બાદ કરી દો અપવાદ તરીકે તો એ સિવાય જ્યાં પણ દર શબ્દ લાગે દરરોજ નહીં એ સિવાય ના જ્યાં પણ શબ્દમાં દર લાગે એ નિયમિત ક્રિયા કહેવાય તમે એમ બોલો દર રવિવાર તો એ નિયમિત ક્રિયા છે દર ચોમાસે તો એ નિયમિત ક્રિયા છે દર પહેલી તારીખે તો એ નિયમિત ક્રિયા છે દર જાન્યુઆરી મહિનામાં તો એ પણ નિયમિત ક્રિયા છે ટૂંકમાં એકવાર થયેલી ક્રિયાને બીજી વાર એની ક્રિયા થાય અને વચ્ચેનો સમયગાળો એક સરખો હોય તો એને કહેવાય નિયમિત ક્રિયા એટલે નિયમિત ક્રિયાઓ રોજ થવી જરૂરી નથી રોજની ક્રિયાઓ રોજ થતી હોય છે નિયમિત ક્રિયાઓ દર ચોક્કસ સમયગાળે થતી હોય અને બંને પ્રકારની ક્રિયાઓને રજૂ કરવા માટે સાદા વર્તમાન કાળનો ઉપયોગ થાય ત્યાર પછી ત્રીજું છે તેર તૂટે ગમો અનગમો કહે રૂઢિ પ્રયોગ નિયમ પણ જનરલ કોઈ પણ પ્રકારની સનાતન સત્ય ક્રિયા તમારા પેપરની અંદર આવી શકે
એટલે આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે કે સનાતન સત્ય ક્રિયાઓનો અર્થ થાય ત્રણેય કાળની અંદર સરખી હોય. હવે મિત્રો જ્યારે વર્ગ વાળી ખાલી જગ્યાઓ પૂરવાની આવશે ત્યારનો એક મહત્વનો ટો આ બે જે ક્રિયાઓ ઉપરની છે રોજિંદી ક્રિયાઓ અને નિંદિત ક્રિયાઓ એનું વાક્ય આવે તો એના એમાં પાછળ રહેલા શબ્દોને આધારે તમે ઓળખી શકશો કે સાદો વર્તમાન એ શબ્દો આગળ આપણે ભણવાના આવશે. પણ આ નીચેની જે બે ક્રિયાઓ છે આ બધી જ તેઓ કુટેથી માંડીને સનાતન સત્ય છે આના વાક્ય જ્યારે આવે છે વર્ગોવાળી ખાલી જગ્યા માટે તેનો કોઈ નિશાની આપી નથી હોય એમનો જ સીધું જ વાક્ય હોય છે દર્શન ખાલી જગ્યા ઇન ધ ઇસ્ટ આવું સીધું લખેલું હોય. તમારે લખવાનું થાય રાઇઝિંગ ટેસ્ટ કરાવી તો આ વસ્તુ ધ્યાનમાં રાખજો.